subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student, namaste. જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય કમ્પ્યુટર, એમાં સેમ 2 નો પ્રોગ્રામ નંબર 1 એટલે કે વર્ડ ફાઇલ મેનુ. તો બન તો આપણે આગળના લેક્ચર્સમાં અભ્યાસ કરી ગયા હતા કે વર્ડ પેડ નો પરિચય જે મેળવી લીધો હતો, આજે આપણે વર્ડ નું ફાઇલ મેનુ જોશું. તો ફાઇલ મેનુ માં શું કાર્ય થાય છે તે પહેલા જોઈ લઈએ. તો ફાઇલ મેનુ માં આપેલ વિકલ્પ ના ઉપયોગ થી ફાઇલ નું મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થા કરી શકાય છે. તેમાં નવી ફાઇલ બનાવવી, તેનો સંગ્રહ કરવો, જૂની ફાઇલ ઓપન કરવી, પ્રિન્ટ કાઢવી વગેરે કાર્યો કરી શકાય છે. એમાં સૌથી પહેલા છે ન્યુ. તો ન્યુ એટલે શું? તો કે આ વિકલ્પ ના ઉપયોગ થી તમે કોઈ પણ પ્રકારે નવી ફાઇલ ખોલી શકો છો એટલે કે નવી ફાઇલ બનાવી શકો છો. આ વિકલ્પ ના ઉપયોગ થી વર્ડમાં નવી ફાઇલ બનાવી શકાય છે. ત્યારબાદ બીજું ઓપન, તેની શોર્ટકટ કી છે Ctrl+O. અગાઉ બનાવેલ અને સેવ કરેલ ફાઇલ ને ઓપન કરી શકાય છે. ત્યારબાદ ત્રીજું છે ક્લોઝ. તો ક્લોઝ નો ઉપયોગ શું થાય છે? તો આ વિકલ્પ ના ઉપયોગ થી જે ફાઇલ માં કાર્ય કરતા હોઈએ તે ફાઇલ ને બંધ કરી શકાય છે. તમે જે પણ ફાઇલ માં કઈ પણ કામ કરો છો તો તે ફાઇલ ને તમે ક્લોઝ દ્વારા બંધ કરી શકો છો. ત્યારબાદ ચોથું છે સેવ. તો સેવ ની શોર્ટકટ શું થશે? Ctrl+S. આ વિકલ્પ ના ઉપયોગ થી જે ફાઇલ માં કામ કરતા હોઈએ છીએ તે ફાઇલ ને સેવ કરી શકાય છે. જ્યારે પણ તમે આ ફાઇલ ને સેવ કરો છો ત્યારે પ્રથમ વખત તેનું નામ લખવું ખૂબ જ જરૂરી છે. જો પ્રથમ વખત તમે તેનું નામ નહીં લખો તો પછી તમને આગળ પ્રોબ્લેમ પડશે. ત્યાર પછી છે સેવ એઝ. તો સેવ એઝ એટલે શું બાળકો? તો કે આ વિકલ્પ ના ઉપયોગ થી સેવ કરેલી ફાઇલ ને ફરીથી બીજા નામે સેવ કરવી હોય તો તમે તે કરી શકો છો. એટલે કે એક જ જેવી બે ફાઇલ બનાવી શકાય છે. ત્યારબાદ છે પેજ સેટઅપ. પેજ સેટઅપ એટલે શું? તો આ વિકલ્પ ના ઉપયોગ થી પેજ નું માર્જિન, ઓરિયન્ટેશન વગેરે સેટ કરી શકાય છે. માર્જિન સેટ કરવું એટલે શું? તો કે પેજ ની ઉપરની સાઈડ, નીચેની સાઈડ, ડાબી તરફ અને જમણી તરફ કેટલી જગ્યા રાખવી છે તે તમે નક્કી કરી શકો છો. ઓરિયન્ટેશન એટલે શું? તો કે પેજ ને આડું રાખવું છે કે પછી ઊભું રાખવું છે તે તમે નક્કી કરી શકો છો. ત્યારબાદ છે પ્રિન્ટ પ્રિવ્યુ. તો પ્રિન્ટ પ્રિવ્યુ નો ઉપયોગ શું છે? આ વિકલ્પ ના ઉપયોગ થી ડોક્યુમેન્ટ ની પ્રિન્ટ કાઢતા પહેલા તે કેવી દેખાશે તે અગાઉથી સ્ક્રીન પર જોઈ શકાય છે. પ્રિન્ટ પ્રિવ્યુ માંથી બહાર નીકળવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરવામાં આવે છે. જો પ્રિન્ટ પ્રિવ્યુ ની બહાર નીકળવું છે તમારે તો ક્લોઝ બટન ઉપર ક્લિક કરવામાં આવે છે. ત્યારબાદ છે પ્રિન્ટ. પ્રિન્ટ એટલે શું થશે? તો કે તમારે ડોક્યુમેન્ટ ની કાગળ ઉપર પ્રિન્ટ કાઢવી હોય તો તે કાઢવા માટે પ્રિન્ટ નો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે એક્ઝિટ. એક્ઝિટ એટલે બહાર નીકળવું થાય એમ. તો આમાં એક્ઝિટ નું મીનિંગ એવું જ છે કે તમે એમએસ વર્ડ ની આ વિકલ્પ ના ઉપયોગ થી એમએસ વર્ડ ની બહાર નીકળી શકો છો. બાળમિત્રો આપણી થિયરી અહીં પૂર્ણ થાય છે. આપણે હવે સ્વાધ્યાય તરફ જઈશું. તો સ્વાધ્યાય સૂચના કઈક એવી છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. એમાં વિકલ્પ નંબર 1, એમએસ વર્ડ માં નવી ફાઇલ બનાવવા માટે ખાલી જગ્યા વિકલ્પ ઉપયોગી છે. જો નવી ફાઇલ બનાવી હોય તો નવાનું ઇંગ્લિશ સાથે ન્યુ એમ કોમન વિચારી લેશો તો તમને આન્સર ઇઝીલી આવડી જશે. એટલે નવી ફાઇલ બનાવી હોય તો ન્યુ વિકલ્પ નો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા વિકલ્પ ના ઉપયોગ થી અગાઉ સેવ કરેલી ફાઇલ ની ખોલી શકાય છે. અગાઉ સેવ કરેલી ફાઇલ હોય એને ખોલવા માટે ઓપન વિકલ્પ નો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે જ્યારે ફાઇલ ને પ્રથમ વખત સેવ કરીએ ત્યારે તેનું નામ આપવું જરૂરી છે. પ્રથમ વખત ફાઇલ ને સેવ કરો છો તો તેનું નામ આપવું જરૂરી જ છે એવું આપણે થિયરી માં સમજ્યા હતા. તેથી અહીંયા આવશે સાચું. ત્યારબાદ ચોથો વિકલ્પ, ખાલી જગ્યા એટલે પેજ ને આડું રાખવું છે કે ઊભું રાખવું છે તે નક્કી કરી શકાય છે. લેન્ડસ્કેપ કે પોર્ટ્રેટ બરાબર શું રાખવું છે તે નક્કી કરી શકાય છે. તો તે ઓરિયન્ટેશન થી નક્કી કરી શકાય છે. ત્યારબાદ પાંચમો વિકલ્પ, ખાલી જગ્યા એટલે પેજ ની ઉપર નીચે ડાબી જમણી તરફ કેટલી જગ્યા રાખવી તે નક્કી કરવું. તો ઉપર નીચે અને ડાબી જમણી તરફ જગ્યા રાખવી હોય તો એમાં આવશે માર્જિન.
માર્જિન સેટ કરો. પેન પ્રિવ્યુ માંથી બહાર નીકળવા માટે હંમેશા ક્લોઝ વિકલ્પ પર જ ક્લિક કરવામાં આવે છે. ઓપન એટલે ખોલવું થાય અને સેવ એટલે સંગ્રહ કરવું થાય. ખાલી જગ્યા વિકલ્પના ઉપયોગથી ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢતા પહેલા તે કેવી દેખાશે તે અગાઉથી સ્ક્રીન પર જોઈ શકાય છે. અગાઉથી સ્ક્રીન પર જોવા માટે પ્રિન્ટ પ્રિવ્યુનો ઉપયોગ થાય છે. પ્રિવ્યુ એટલે પહેલા, એટલે પ્રિન્ટ પ્રિવ્યુ આવશે. ત્યારબાદ સાતમો વિકલ્પ, આઠમો વિકલ્પ, ખાલી જગ્યા વિકલ્પના ઉપયોગથી બર્ડની બહાર નીકળી શકાય છે. જો બહાર નીકળવું હોય તો તમે સેવ ઉપર ક્લિક કરો તો સંગ્રહ થાય, ન્યૂ ઉપર ક્લિક કરો તો નવી ડોક્યુમેન્ટ ખુલે, અને એક્ઝિટ ઉપર ક્લિક કરો તો તમે બર્ડની બહાર નીકળી શકો. એવી જ રીતે હવે પછી છે નવમો અને છેલ્લો વિકલ્પ. એક જ જેવી બીજી ફાઇલ બનાવવા માટે ખાલી જગ્યા વિકલ્પ ઉપયોગી છે. એક જેવી બીજી ફાઇલ બનાવવી હોય તો કયો વિકલ્પ ઉપયોગી હોય? સેવ એઝ. એક જેવી બીજી ફાઇલ બનાવવા માટે સેવ એઝ વિકલ્પ ઉપયોગી છે. હવે બાળકો, આપણું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચર સરસ રીતે સમજાઈ ગયો હશે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.